નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌની YouTube ચેનલ ધ્રુવાડી લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. આજના આ વિડિયોની અંદર તમારા લેપટોપ અથવા કમ્પ્યુટરની અંદર એન્ડ્રોઇડ સ્ટુડિયો કઈ રીતના ઇન્સ્ટોલ કરવું એનું સ્ટેપ બાય સ્ટેપ છે એ આપણે આ વિડિયોની અંદર જોશું. સૌ પ્રથમ તો ફર્સ્ટ સ્ટેપ છે કે તમારે જાવા ડેવલપમેન્ટ કીટ છે એ તમારા સિસ્ટમની અંદર સેટ કરવાની થશે તમારે ફર્સ્ટ સ્ટેપની અંદર. ત્યારબાદ સેકન્ડ સ્ટેપની અંદર તમારે એન્ડ્રોઇડ સ્ટુડિયો બરોબર એનો જે ઓફિશિયલ સેટઅપ જે છે એ સેટઅપ તમારે એની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાનું થશે. અને આપણી સિસ્ટમની અંદર ઓલરેડી જેડીકે છે એ ઓલરેડી આપણે એની અંદર ઇન્સ્ટોલ કરીને સેટ કરેલું છે. સૌ પ્રથમ તો આપણે જોઈએ કે ડાઉનલોડ કઈ રીતે કરવું. ડાઉનલોડ કરવા માટે તમારી પાસે જે કંઈ પણ બ્રાઉઝર ઓપન કરીને એની અંદર તમારે સર્ચ કરવાનું રહેશે ડાઉનલોડ એન્ડ્રોઇડ સ્ટુડિયો ફોર વિન્ડોઝ. એની ફર્સ્ટ લિંક આવશે તમારે એન્ડ્રોઇડ સ્ટુડિયોની ઓફિશિયલ વેબસાઇટમાં. તમારે એની ઉપર ક્લિક કરી અને લિંક ઓપન કરવાની છે. એની અંદરથી તમારે એન્ડ્રોઇડ સ્ટુડિયો ડાઉનલોડ કરવાનો થશે. બરોબર, તમે અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારો એ સેટઅપ જે છે એ ડાઉનલોડ કરવાનો થશે. તમારે આપણે એ સેટઅપ ઓલરેડી ડાઉનલોડ કરીને રાખી દીધો છે આપણી સિસ્ટમની અંદર. બરોબર, એ સેટઅપ ડાઉનલોડ થઈ જાય પછી તમારે એ સેટઅપ 906 MB નો સેટઅપ છે એની ઉપર ક્લિક કરશો બે વાર એટલે એ સેટઅપ તમારો ઓપન થશે. જ્યારે પણ તમે એન્ડ્રોઇડ સ્ટુડિયો ઇન્સ્ટોલ કરો ત્યારે તમારે એપ્રોક્સિમેટલી તમારે તમારા કમ્પ્યુટરની અંદર કે સિસ્ટમની અંદર ઇન્ટરનેટ પણ કનેક્શન રાખવાનું તમારે એપ્રોક્સિમેટલી તમારે 2 થી 2.5 GB જે ડાઉનલોડ કરીને જે આખું સેટઅપ કરવાનું થશે તમારે એટલે 2 થી 2.5 GB ઇન્ટરનેટની જરૂર પડશે. થોડોક સેટઅપ ઓપન થતા વાર લાગશે. બરોબર, નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું, નેક્સ્ટ પાથને બધું સેટ કરી અને નેક્સ્ટ, અને અહીંયા તમારે ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરવાનું રહેશે જેની પછી ત્યારબાદ તમારે આ ફાઇલ જે છે એ તમારી આખી એક્સ્ટ્રેક્ટ થશે. અહીંયા તમે 100 ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે બધી જે ફાઇલ એક્સ્ટ્રેક્ટ છે એ જેની પ્રોસેસ છે એ તમને દેખાશે. એની તમારે આ ફાઇલ એક્સ્ટ્રેક્ટ થતા એપ્રોક્સિમેટલી 2 થી 3 મિનિટની રાહ જોવી પડશે. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. તમારે તમારું જે એન્ડ્રોઇડ સ્ટુડિયોનું છે એ આખું તમારું વ્યવસ્થિત સેટઅપ થઈ ગયું છે. ત્યારબાદ તમારે ક્લિક કરવાનું રહેશે ઇમ્પોર્ટ એન્ડ્રોઇડ સ્ટુડિયો સેટિંગની અંદર. ડુ નોટ ઇમ્પોર્ટ સેટિંગ ઉપર ક્લિક કરવાનું થશે તમારે ને એ ત્યારબાદ તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું થશે. તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે એ સેટઅપ તમારો ઇન્સ્ટોલ થયા પછી તમારો રન થશે. જેની અંદર અમુક ફાઇલ્સ જે છે એન્ડ્રોઇડની એ તમારી છે એ ડાઉનલોડ થશે. બરોબર, હેલ્પ ઇમ્પ્રુવ એન્ડ્રોઇડ સ્ટુડિયો તમારે એમાં ડોન્ટ સેન્ડ આપવાનું છે. ડોન્ટ સેટ ઉપર ક્લિક કરીને ત્યારબાદ તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. બરોબર, ત્યારબાદ તમારે તમારા જે તમે એન્ડ્રોઇડ સ્ટુડિયોની તમારે થીમ તમારે કઈ રીતના સેટઅપ કરી છે, સ્ટાન્ડર્ડ કસ્ટમ. આપણે અત્યારે બાય ડિફોલ્ટ સ્ટાન્ડર્ડ રાખીએ છીએ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ. બરોબર, તમારે બ્લેક કલરનું આખું રાખવું છે કે લાઇટ કલરની થીમ રાખવી જોઈએ તમારે સેટ કરી દેવાની. ત્યારબાદ તમને વેરીફાઈ સેટિંગની અંદર તમારે ક્લિયરલી વસ્તુ તમારી ડાઉનલોડ થશે. ઇમ્યુલેટરથી માંડી SDK ટૂલ ને બધું તમારું સેટ થશે. લાઇટ તમારે સિલેક્ટ કરશો તો લાઇટ થશે,
બરોબર, લાઇટ થીમ રાખવી હોય તો, ને ડાર્ક્યુલા થીમ રાખવી હોય તો ડાર્ક્યુલા થીમ. વેરીફાય સેટિંગ્સ ની અંદર તમારી આટલી વસ્તુ તમારી ડાઉનલોડ થશે. ટોટલ એની સાઈઝ છે 1.93 GB. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તમે, ઈ ફાઇલ તમારી ડાઉનલોડ કરવા માટે તમારે બધી જગ્યાએ કે એન્ડ્રોઇડ ઇમ્યુલેટર, સોર્સ ઓફ એન્ડ્રોઇડ 33, એન્ડ્રોઇડ SDK પ્લેટફોર્મ, બધી ફાઇલની અંદર તમારે જોઈ અને એક્સેપ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી બધી પ્રોસેસ છે પ્રોસેસ શરૂ થાય. આ પ્રોસેસ જે શરૂ થાય એના માટે તમારે જ્યાં સુધી પ્રોસેસ પૂરી ન થાય તમારે 10-15 મિનિટની રાહ જોવી પડશે, કારણ કે અમુક ફાઇલ છે એ તમારી ડાઉનલોડ થશે. 10-15 મિનિટ પછી તમારી ફાઇલ બધી ડાઉનલોડ થઈને કમ્પ્લીટ થઈ જશે અને ત્યારબાદ તમારે સિમ્પલ ફિનિશ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારો એન્ડ્રોઇડ સ્ટુડિયો આખો સક્સેસફુલી કમ્પ્લીટ થઈ જશે. જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમને ક્વેરી, ક્વેશ્ચન્સ કે કાંઈ ડાઉટ્સ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.